સુરતના રિંગ રોડ ઉપર આવેલા કાપડ માર્કેટમાં વેપારના નામે વેપારી પાસેથી માલ ખરીદી રૂપિયા ન ચૂકવી તેમની સાથે છેતરપિંડી કરવાની દરરોજ અસંખ્ય ફરિયાદ ઉઠે છે ત્યારે એક વેપારી અનેક લોકો સાથે છેતરપિંડી કરતો હતો જેમાં પોલીસમાં તેની ફરિયાદ આવે અને પોલીસ તેની ધરપકડ કરે જામીન પર છૂટીને ફરીથી અન્ય વેપારી સાથે આ જ પ્રકારની છેતરપિંડી કરતો હતો જેને લઈને આવા લેભાગુ તત્વો સામે પોલીસે દાખલો બેસાડવા એક વેપારીને 6 મહિના માટે સુરતથી તડીપાર કરી દેવાયો છે જેને કારણે કાપડ વેપારમાં હાહાકાર સાથે છેતરપિંડી કરતા તત્વોમાં પણ ફફડાટ મચી ગયો છે। સુરતના રિંગ રોડ પર આવેલા કાપડ માર્કેટમાં દુકાન રાખીને વેપાર કરતા વેપારી સમગ્ર વેપાર દલાલ મારફતે કરતા હોય છે ત્યારે કેટલાક વેપારી દલાલ સાથે પણ છેતરપિંડી કરી માલના રૂપિયા નહીં આપી અથવા ઉઠામણો પણ કરતા હોય છે ત્યારે આવી સતત બનતી ઘટનાને લઈને વેપારીઓ દ્વારા સરકાર પાસે ઇકોનોમિક સેલ પોલીસ સ્ટેશનની માંગણી પણ કરવામાં આવી હતી જોકે આ મામલે પોલીસે આવા લેભાગુ તત્વો અને અવારનવાર માર્કેટમાં દુકાન રાખીને અન્ય વેપારી સાથે છેતરપિંડી કરતા વેપારી સામે લાલનાક કરવાનું શરૂ કર્યું છે। સુરતના સલાબતપુરા પોલીસે એક કેસમાં કડક દાખલો બેસાડી પોલીસે કાપડ દલાલ કમ વેપારી સંતોષ દેવીલાલ જૈનને 6 મહિના માટે તડીપારનો હુકમ કર્યો છે। વેપારીઓ સાથેની ચીટિંગના કેસમાં સલાબતપુરા પોલીસમાં 3 વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી। આરોપી સંતોષ જૈન વિરુદ્ધ સૌ પ્રથમ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ જામીન પર મુક્ત થઈ ફરી આ જ રીતે અન્ય વેપારીઓને ચૂનો ચોપડી બીજી વાર પણ આ જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ ત્રીજી વાર પણ ઠગાઈ કરી હતી। સંતોષ દલાલ અથવા તો સેલ્સ મેનેજર તરીકે લેભાગુ પાર્ટીઓને કાપડનો માલ અપાવી છેતરતો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।